રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીનું ઇન્ફ્રાસ્ટ્રકચર છે તેનો એ જ રસ્તો યુનિવર્સિટી અને કારણે કારણ છે અનેક વિદ્યાર્થીઓ ધરાવનાર ગુજરાત યુનિવર્સિટીના આ રોડનો ઉપયોગ આજુબાજુમાં આવેલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો કરતા રહ્યા છે આ રસ્તાની હાલત ખરાબ છે સાથે જ રોડ પર સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ નથી છેલ્લા પંદર વીસ દિવસની અંદર વરસાદ અમદાવાદમાં બહુ જ વરસાદ પડ્યો છે અને ખાસ કરીને જે યુનિવર્સિટીના રસ્તાઓ છે એની હાલત ખૂબ બગડી ગઈ છે જેથી કરીને ઘણી વાર આવવા જવામાં ખૂબ તકલીફ થાય છે અને છોકરીઓને સ્લીપ થવાના પ્રોબ્લેમ્સ થતા હોય તો જ્યારે ભોજનાલયમાં રાતે જમવા બેઠા હોય ને ત્યારે એ ચર્ચાઓ ચાલતી હોય છે કે રસ્તાઓ વ્યવસ્થિત કરવામાં આવે અને બીજી વસ્તુ છે કે સ્ટ્રીટ લાઇટનો અભાવ છે જેથી કરીને અંધારામાંથી છોકરીઓને નીકળવું પડે તો ઘણીવાર અહીંયા બહુ બધા લોકો કામ કરતા હોય આ તો એક ભયનો માહોલ રહે કે કોણ કેવું છે ખબર ના રહે કેમ કે અંધારામાં નથી ખબર પડતી કે કોણ છે तो एक आध छेड़ी ना पड़ता स्ट्रीट लाइट का बहुत इश्यू है क्योंकि अगर हम रात में आठ या नौ बजे अंदर आते हैं ना तो वहाँ से पूरा जो एरिया है मेन गुजरात यूनिवर्सिटी का वहाँ पे लाइट ही नहीं है नहीं। और रोड की तो बात करें तो वहाँ से अगर एक्टिवल जाने का चांस ही नहीं है कोई पूरा रोड खराब हुआ है तो चांसेस है एक्सीडेंट होने के और होते भी बहुत है हॉस्टल की लड़कियों की रात में अगर लाइट भी नहीं है और रोड भी खराब है तो एक्सीडेंट बहुत ज्यादा होते हैं આ રોડમાં જયારે આપણે આપણા રોડ મંત્રી સાહેબે જ્યારે એવું કીધું હતું કે જે બી એરિયામાં રોડ ખરાબ હોય એનું તમે એપ્લિકેશન લખીને મોકલો વોટ્સએપ ઉપર અમે રોડ જલ્દી જલ્દી ઠીક કરાવીશું સાહેબ આની આપણે એપ્લિકેશન આપેલી છે છતાં પણ હજી આ રોડ સુધરો નથી બરાબર છે અને ખૂબ જ હાલાકી પડી રહી છે અહીંયા બરાબર સવારે કેટલાક વૃદ્ધો કેટલાક નાના છોકરાઓ બધા અહીંયા સાયકલિંગ કરવા નીકળે ચાલવા નીકળે છે બરાબર છે ઘણા ખરા લોકોના અહીંયા સ્લીપ થઈ જવાના અકસ્માતો અકસ્માતો બન્યા છે પ્લસ પડી જવાના અકસ્માતો બન્યા છે અને આવા જવામાં ખૂબ જ હાલાકી પડી રહી છે